આજે પર્યુષણ પર્વનો ચોથો દિવસ, મંગળવાર તારીખ 18-8-20. ધર્મજાગૃતિ કેન્દ્ર વતી હું અજય દોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા પ્રથમ વક્તા છે ડૉક્ટર સુધીરભાઈ શાહ. પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહની પરિચય આપું તો ન્યુરોલોજીમાં ખૂબ જાણીતું નામ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એટલે કે નવી SPP હોસ્પિટલના NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ન્યુરોલોજીકલ વિભાગના પ્રધાન પ્રાધ્યાપક તથા HOD એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર પણ છે. ગુજરાત રાજ્યના માનનીય ગવર્નરના માનદ ન્યુરોલોજિસ્ટ છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ન્યુરોલોજી તથા અન્ય કેટલીય સંસ્થાઓમાં તેમણે માનદ પદ શોભાવેલું છે. ડૉક્ટર સુધીરભાઈ શાહ બહુમુખી પ્રતિભાના માલિક છે. લેખક છે, ચિંતક છે, સાયન્ટિસ્ટ પણ છે. તેમના રિસર્ચ પણ ખૂબ જ થયેલા છે. આધ્યાત્મવિદ છે, સંગીતના શોખીન પણ છે, સારા પ્રવચનકાર પણ છે. એમને 6થી વધારે પુસ્તકો લખેલા છે જેની હજારો નકલ વેચાઈ ગઈ છે. જાણવા જેવી બાબત એ છે કે જેની તમામ આવક તેમણે સત્કાર્યમાં વાપરી છે. જૈન ધર્મના એટલા બધા ઊંડાણમાં અભ્યાસ કરેલો છે કે 9000થી વધુ પણ પુસ્તકો તેમની પોતાની લાઇબ્રેરીમાં પડ્યા છે. વયાવચમાં પણ તેમણે ખૂબ જ સક્રિય રહીને ઘણું જ કામ કર્યું છે. આશરે 5000થી પણ વધુ સાધુ સંતની સેવા એમણે કરેલી છે. તે ઉપરાંત તેમના રિસર્ચ પેપરો ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા છે. ઘણા આર્ટિકલ તેમણે લખેલા પણ છે. છાપામાં પણ તેમની સુંદર કટાર તેઓ લખતા હોય છે. ડૉક્ટર સુધીરભાઈની આ બધી સેવાઓને ધ્યાનમાં લઈને ભારત સરકારે તેમને સૌથી વિશિષ્ટ એવા 4થા ગૌરવશાળી પુરસ્કાર, જેને પદ્મશ્રી એવોર્ડ કહીએ છીએ, તે 2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એનાયટ થયેલ છે. એવો જ મેડિકલ ક્ષેત્રે બહુ મોટો એવોર્ડ કહેવાય, ડૉક્ટર BC રોય એવોર્ડ, એ પણ એમને મળેલ છે. ન્યુરોલોજીની માનદ ફેલોશિપ પણ મળી છે. તે સિવાય અન્ય ઘણા એવોર્ડ તેમણે પ્રાપ્ત કરેલા છે. ડૉક્ટર સુધીરભાઈ તેમના જૈન ધર્મના ઊંડા પ્રેમને લીધે મેડિટેશન અને ઉપવાસ ઉપર કરેલા રિસર્ચને લીધે ખૂબ જ જાણીતા છે. તેમને પ્રવચન આપવા માટે USA, UK અને અન્ય દેશોમાં વારંવાર જવાનું થાય છે. આપણી પ્રવચનવાળામાં પણ 3જી વખત તેમને સાંભળવાનો આપણને મોકો મળેલ છે. જૈન ડૉક્ટર ફેડરેશનના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે અને સાધુસંતીઓની સેવામાં તથા સાધાર્મિકની સેવામાં તેમણે અગ્રસર ભાગ ભજવ્યો છે. તો ચાલો આજે આપણે આવા પ્રખર વક્તા ડૉક્ટર સુધીરભાઈ શાહ, પદ્મશ્રી ડૉક્ટર સુધીરભાઈ શાહને સુખનું સરનામું એ ઉપર સાંભળીએ. પ્રણામ સૌને. જય જિનેન્દ્ર. ગુજરાત યુવક કેન્દ્રિત ધર્મજાગૃતિ કેન્દ્ર આયોજિત 92મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રિત કરવા બદલ હું મુરબ્બી શ્રી પ્રમોદભાઈનો તથા શ્રી અજયભાઈનો ખૂબ આભાર માનું છું. આમ તો અમારું આ વ્યાખ્યાનમાળામાં 3જી વખતનું પ્રવચન ગોઠવાયેલું છે અને આજનો વિષય છે સુખનું સરનામું. બહુ જ અત્યંત સુંદર આ વિષય છે. સુખની પ્રાપ્તિ એ માનવ જાતના અસ્તિત્વથી પેદા થયેલો એક મૂળભૂત સવાલ છે અને એની શોધ માણસ જન્મે ત્યાંથી મૃત્યુ સુધી કરતો જ રહ્યો છે. ફંડામેન્ટલ સવાલ, બેઝિક સવાલ, છતાં પણ એનો જવાબ અત્યંત જટિલ છે. જાણે કે સુખના પટારા ઉપર કોઈએ તાળું મારી અને એની ચાવી દરિયાના પેટાળમાં ફેંકી દીધી હોય અને એ આપણને મળે નહીં, એવું જ કંઈક આપણી સાથે થયું છે. આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આખી માનવજાત મથે છે, પરંતુ કોક વિરલા જ, જેમ કે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, અશો જરથુસ્ત, ગુરુ નાનક, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ કે જીસસ ક્રાઇસ્ટ જેવા કેટકોક વિરલાઓને જ આનો જવાબ મળ્યો છે અને એ જવાબ
શોધીને એમને માનવજાતને ધર્મનો અને અધ્યાત્મનો એવા રસ્તાઓ એમણે ચાર્ટ આઉટ કર્યા છે, અને એ રસ્તાઓ પર ચાલવાથી આપણને સાચે સાચ સુખ મળી શકે. પરંતુ આપણે આ વિષય પર આગળ વધીએ પહેલાં કેટલાક મૂળભૂત વસ્તુઓ સમજી લઈએ કે સુખ શું છે. સુખની પરિભાષા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ કેમ છે? આપણું સુખ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? શું કરવાથી આપણને સુખ પ્રાપ્ત થાય? શારીરિક રીતે પ્રાપ્ત થાય, માનસિક રીતે પ્રાપ્ત થાય, ચૈતસિક રીતે પ્રાપ્ત થાય કે આધ્યાત્મિક રીતે પ્રાપ્ત થાય? કયું સુખ છે જે શાશ્વત છે? અને આ સુખી કાયમ રહી શકીએ એ માટે આપણે દિવસમાં શું શું કરવું જોઈએ, જીવનમાં શું શું કરવું જોઈએ, એ બધાની ચર્ચા આજે આપણે વિશદ રીતે કરીશું. તો સૌથી પ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે સુખી થવું છે. હું આપને પ્રશ્ન પૂછું કે સુખી થવું છે, તો આપ કહેશો કે હા, તો મારો જવાબ એક જ હશે, તો થાવ ને ભાઈ. સુખ એ આપણા પોતાના હાથની વાત છે. આપણે મોટા ભાગે એમ કહેતા હોય છે કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું એટલે હું દુઃખી થયો, અથવા આવો પ્રસંગ મારી સાથે બન્યો કે આવી ઘટના થઈ એટલે મને દુઃખ થયું. પરંતુ હકીકતમાં એવું નથી. પહેલો મૂળભૂત બેઝિક વસ્તુ તમારે સમજવાની એ છે આપણે સૌએ કે સુખ એ આપણા પોતાની માલિકીની, આપણી પોતાની ઈચ્છાની વાત છે. બીજા ઉપર કે બીજા પ્રસંગો ઉપર આપણું સુખ નિર્ભર થતું નથી, અને એ આપણે આગળ જોઈશું. બીજો પ્રશ્ન આવે કે આપણે માણસોને પૂછીએ કે ભાઈ તમને ક્યારે લાગશે કે તમે ક્યારે સુખી થશો, એમ તમને ક્યારે લાગશે? તો મોટાભાગના લોકો એમ કહેતા જોયા છે કે સાહેબ આમ તો બધું ઠીક છે, પણ મારે એક આ મારી મોટી ડિગ્રી મને મળી જાય પછી હું સુખી થઈશ. કોઈક એમ કહેશે કે હું ફલાણી કંપનીનો સીઈઓ થઈ જાઉં પછી હું સુખી થઈશ. કોઈક એમ કહેશે કે મારી પાસે મોટી ગાડી આવશે પછી હું સુખી થઈશ. કોઈ કહેશે મારા દીકરા દીકરીનો આ પ્રસંગ ઉજવાઈ જાય પછી હું સુખી થઈશ. ટૂંકમાં આપણું સુખ આપણે માનસિક રીતે એક નક્કી કરેલા ધ્યેય સાથે સંબંધિત થઈ જાય છે. તો થાય છે શું કે જ્યારે જ્યાં સુધી એ ધ્યેય આપણું પૂરું ન થાય ત્યાં સુધી આપણે જાણે દુઃખમાં હોઈએ એવું રહ્યા કરે છે, અને એ ધ્યેય જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે બીજું ધ્યેય ઓટોમેટિક સેટ થઈ જાય છે. એટલે કે સુખની ભ્રાંતિ એની શોધમાં આપણે ગુમ્યા જ કરીએ છીએ, ને આમ ને આમ જિંદગી પસાર થઈ જાય છે. વાસ્તવમાં સુખ એક માનવ જાતની જીવનની જર્ની છે, એ કોઈ ડેસ્ટિનેશન નથી કે ગાડી આવશે એટલે સુખ મળશે કે મને આ ડિગ્રી મળશે એટલે સુખ મળશે. પરંતુ એ પ્રોસેસ જે છે ડિગ્રી મળવા સુધીનો કે જે કોઈ ધ્યેય પ્રાપ્તિ સુધીનો, એ એક આખી એક બેસ્ટ એક જર્ની એ સુખની થઈ જવી જોઈએ. આ એક બીજું બહુ મહત્ત્વની વાત છે. સુખનો કોઈ રસ્તો નથી, સુખ પોતે જ રસ્તો છે. દેર ઇઝ નો વે ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ વે. આટલી પૂર્વધારણા પછી આપણે આગળ વધીએ કે ભાઈ આ સુખ કોને કોને જોઈએ છે. તો માનવ જાતમાં કોઈ વ્યક્તિ એવો નથી કે જેને દુઃખ જોઈએ છે. આપણે કોઈને બી પૂછીએ કે ભાઈ તારે શું જોઈએ, તો એમ જ જવાબ આપશે કે શું થોડુંક સાહેબ સુખ ને શાંતિ મળે, બીજું આપણે શું જોઈએ. ટૂંકમાં દરેકને ખબર છે કે જીવનમાં પ્રાપ્ત કરવા જેવું ધ્યેય એક જ છે, અને તે સુખ અને શાંતિ. અને આપવા જેવી વસ્તુ પણ કોઈને હોય તો પણ સુખ ને શાંતિ છે. માનવ જાતનો ધ્યેય જ સુખની પ્રાપ્તિ અને સુખને વહેંચવાની વાત છે. એરિસ્ટોટલે તો એટલે સુધી કહ્યું છે હેપીનેસની ડેફિનેશન આપતા કે હેપીનેસ ઇઝ ધી એઇમ એન્ડ પર્પઝ ઓફ લાઈફ. માનવ જીવનનું એ ધ્યેય અને એનું પર્પઝ છે, અને ઇટ ઇઝ ધ એન્ડ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. હ્યુમન એક્ઝિસ્ટન્સ એના પછી આપણી આખી ને આખી જાતની યાત્રાનો અંત આવી જાય છે. બીજી રીતે કહીએ તો આધ્યાત્મિક ભાષામાં સુખની ડેફિનેશન શું છે, તો સુ એટલે સુંદર, અને ખ, ખનો અર્થ ઇન્દ્રિય પણ થાય, ખનો અર્થ આકાશ પણ થાય. જ્યારે આપણી ઇન્દ્રિયોને સરસપણું લાગે તેને આપણે સુખ કહીએ, કે જેને આપણે સગવડો કહીએ કે સુખ સગવડ. જ્યારે આકાશનો અર્થ લઈએ, ખ લઈએ આકાશ, એટલે કે ચિત્તના આકાશમાં જ્યારે આનંદની અનુભૂતિ થાય ત્યારે એને સુખ કહેવાય.
આધ્યાત્મવિદો એવું કહે છે કે ઇષ્ટ ફળની પ્રાપ્તિ થવી અને અનિષ્ટ વસ્તુઓથી મુક્તિ મળવી એ આપણું સુખ, જે આપણને ગમે છે આપણને મળે અને ન ગમતી વસ્તુ આપણાથી દૂર થઈ જાય એ આપણું સુખ, ને દુઃખ ઊંધું અનિષ્ટ વસ્તુ આવીને મળે ને જે ઇષ્ટ વસ્તુ જ આપણાથી દૂર થઈ જાય, આ આપણી પૂર્વ ભૂમિકા થઈ. તો ગોટાળો શું થાય છે? તમે જીવનના અંતે પહોંચેલા હજારો માણસોને મળશો. અમે એક સર્વે કર્યો હતો અને બધાને અમે પૂછ્યું કે ભાઈ તમે આખી જિંદગીમાં શું જોઈતું હતું? તો કહે કે સુખ અને શાંતિ. તો અમે પૂછ્યું કે તમને મળ્યું હતું? તો મોટા ભાગના લોકો એમ કહીને ઉભા રહ્યા કે સાહેબ અમે જાણતા હતા પણ સંભાવ અમે રસ્તો ચૂકી ગયા અને અમે સુખ અને શાંતિ મળી શક્યું નહીં, કેમ કે એનો સાચો રસ્તો શું છે અમને ખબર ના પડી અને ગૂંચવાઈ ગયા. તો આવું કેમ બને છે? તો એની આપણે સરસ રીતે ચર્ચા કરીએ. સુખના લોકોના માનસિક જે વિચારો છે ત્રણ પ્રકારના છે. કેટલાક લોકો સુખ એ પ્લેઝરમાં એટલે મોજ મજામાં માને છે. પાંચ ઇન્દ્રિયોના જે વિષય છે, સારું સારું ખાવું પીવું, સારા દ્રશ્યો જોવા, ફરવા જવું, ન્યૂઝીલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી ફરવું, કાં તો સુંદર સંગીત સાંભળવું અને સ્પર્શનું સુખ મેળવવું અથવા સુંદર સુગંધ મેળવવી, આ પાંચ ઇન્દ્રિયોમાં જેને સુખ લાગ્યું છે, ક્લબમાં જવું, પત્તા રમવું, આમાં સમય પસાર કરવો, એમાં જેને સુખ લાગ્યું છે એ લોકો પ્લેઝરમાં છે. પ્લેઝર એ તામસિક સંજ્ઞા છે. તો આ પ્રાણીઓ પણ આવું કરે છે, પાંચ ઇન્દ્રિયોમાં જીવન પૂરું કરે છે, એમને કોઈ બીજું આગળનું ધ્યેય હોતું નથી. અને આ પ્લેઝર એટલે કે મોજ મજામાં કદી સાચું સુખ મળી શકે નહીં. એનું કારણ એવું છે કે આ ઇન્દ્રિયજન્ય સુખો ક્ષણિક છે. આપણે કંઈ ખાધું, થોડીક વાર મજા આવીને પછી કલાક થયો ને ભૂલી ગયા, અને પછી સાંજે ફરીથી સારું ખાવાનું ન મળ્યું તો એવા ચટાકા ઉપજે, અને જો એક બે દિવસ ના મળે તો આપણને દુઃખની સંજ્ઞા થાય. એટલે શાસ્ત્રકારો કહે છે કે ઇન્દ્રિયજન્ય સુખો એ વધારે ને વધારે મેળવવાની લાલસા ઊભી કરે છે, તેથી દુઃખનું કારણ છે. અને એનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે આ સુખ એ ફિઝિયોલોજિકલ છે અને એક એક્શન પોટેન્શિયલ કરંટ જેવું છે, ક્ષણિક છે, અને એની પાછળના જે બે કેમિકલ છે ડોપામિન અને સિરોટોનિન એ બ્રેઇનમાં એવી રીતે એની સંજ્ઞાઓ છે કે જે રિવોર્ડ મોલેક્યુલ કહેવાય, અને એટલી ક્ષણ માટે આનંદ આવે અને જેવું એ ખલાસ થાય એટલે વધારે વધારે માગવાની ઈચ્છા થાય. તો આ થયું એ પ્લેઝર, જે તામસિક સંજ્ઞા છે જેને આપણે એનિમલ સંજ્ઞા કહી શકીએ, અને એ ફિઝિકલ લેવલ છે. એની ઉપર 100 માંથી 90% લોકો તો આવા લેવલ પર જ જીવતા હોય છે. કેટલાક 7-8% લોકો એવા છે કે જેમને કંઈક મેળવવું છે, સફળતા, એચિવમેન્ટ, સક્સેસ, મની, કોન્ફરન્સીસ કરવી, મોટા મોટા ડેસ્ટિનેશન પર કંઈક ગોઠવવું, સુંદર કોલેજો સ્થાપી, ઇન્સ્ટિટ્યુશનો બનાવી, બિલ્ડિંગો બનાવવા, પોતાનું એમ્પાયર કરવું, ખૂબ ખૂબ સંપત્તિ ઊભી કરવી, આ જેને આપણે સક્સેસ કહીએ છીએ એ. એટલે આ જે છે એ જોય કહેવાય, અને એમાં સંતોષની લાગણી છે. પ્લેઝર એ મોજ મજા છે, જોય એ સંતોષ છે, સેટિસ્ફેક્શન, એને કંઈક કર્યાનો આનંદ આવે એ જે એને એનાથી એને ડ્રાઇવિંગ ફોર્સ છે, અને સફળતા એનો નશો છે. પરંતુ આમાં પણ એવું છે કે આ બધી સફળતા બાહ્ય પદાર્થો ઉપર કંઈક અંશે નિર્ભર થાય છે અને કેટલીક અંદરની સંતોષ સાથે લેવા દેવા છે. દાખલા તરીકે કોઈ માણસ સંપત્તિ ક્રિએટ કરે અથવા કોઈ ક્રિએટિવિટી કરે, મ્યુઝિકનો સુંદર શો થયો હોય અને પ્રેક્ષકો તાળીઓ જ ના પાડે તો શું? અથવા કોઈ બહુ મોટા સામ્રાજ્યો બનાવ્યા પણ એને વખાણનારી વ્યક્તિઓ જ ના હોય તો એ જોયનો કોઈ અર્થ છે નહીં. એટલે આ જોય પણ લોકો ઉપર આધારિત છે. અંદરની સંજ્ઞા ખરી પણ બહાર, કારણ કે એનો ઈગો સંતોષાવવો જોઈએ અને તો જ એને સંતોષ મળે, અને એટલા માટે બાહ્ય વસ્તુ પર નિર્ભર હોવાથી આ સુખ પણ લિમિટેડ છે. જો કે પ્લેઝર કરતાં સુખ લાંબુ ચાલે. કોઈ અચીવમેન્ટ લીધા હોય, કોઈ એવોર્ડ મળ્યા હોય, કોઈ ક્રિએટિવિટી કરી હોય તો એનો આનંદ ચોક્કસ લાંબો ચાલે, પરંતુ આ પણ બહુ લિમિટેડ છે એ સમજવું જોઈએ. જ્યારે જે સાચું સુખ છે બ્લીસ, એ થર્ડ લેવલ છે જેને આપણે નિજાનંદ કહીએ, એ ઉત્તમ કક્ષાનું સુખ છે. આપ જુઓ કે સંત પુરુષો છે, રમણ મહર્ષિ છે કે રામકૃષ્ણ પરમહંસ છે,
આનંદમયી માં છે કે આપણા આચાર્ય ભગવંતો, તમે જુઓ ઊંચા ઊંચી કક્ષાના આચાર્ય ભગવંતો, એમના મોઢા ઉપર જે પરમ કરુણા અને આનંદ છે, એ નિજાનંદ એ આવ્યો ક્યાંથી? કારણ કે એમને બહારની કોઈ ખેવના નથી. તમે એમનું વખાણ કરો કે ના કરો, તમે એમને કંઈ આપો કે ના આપો, એની સાથે એમને કોઈ લેવા દેવા નથી. એ પોતાની મસ્તીમાં જ જીવતા હોય છે. અને આ જે છે એ આધ્યાત્મિક ઉન્નતિથી જ આવે, સાધનાથી જ આવી શકે. અને એના માટેના ધાર્મિક અને આધ્યાત્મિક સાધનાઓના જે નિયમો છે એનું પાલન કરવું પડે. મૌન છે, શૌચ, સ્વાધ્યાય, તપ, સંતોષ, ઈશ્વર પરિધાન, એની સાથે અલગ અલગ બાહ્ય અને અભ્યંતર તપ કરો વગેરે વગેરે દ્વારા આ પ્રકારના બ્લિસને લેવલ પર જવાય. એમાં ધ્યાન એ સૌથી વિશેષ મહત્ત્વની વાત આવીને અટકે છે. તો આપણે આ બેઝિક વસ્તુ જોઈ કે ભાઈ સુખના લોકોની પરિભાષાઓ અલગ અલગ છે. અને એટલા માટે જે લોકો તામસિક સુખ અથવા મહદઅંશે સફળતા એટલે કે રાજસિક સુખમાં પડ્યા રહ્યા હોય છે, એમાં લોકો આખું જીવન વ્યતીત કરતા હોવા છતાં એમને અંદર એક જાતની શાંતિ કે નિજાનંદ મળતો નથી. અને જે લોકો જોય અને સફળતામાં પડ્યા હોય, એ જ્યારે એમની સફળતામાંથી નિષ્ફળતામાં પડ્યા અથવા એમના પૈસા સંપત્તિ નાશ પામે ત્યારે એમની દશા જોવા જેવી થાય છે. માટે સુખ જે વ્યક્તિઓ બહાર શોધે છે, ઇન્દ્રિયોના પદાર્થો જે બહાર છે એમાં શોધે, અથવા તો જોય એટલે કે સફળતાની અંદર બહાર શોધે, એના ઘણા જ લિમિટેશન છે. એટલા માટે 97-98% લોકો જીવનના અંતે મૃત્યુના અવારે દુઃખી જ જણાતા હોય છે, કારણ કે એમને સાચું સુખ શું છે એની માહિતી મળી હોતી નથી. તો આપણે હવે એ જોઈએ કે આપણું સુખ શેના ઉપર નિર્ભર છે. આપણું સુખ મિત્રો આટલી વસ્તુ ઉપર છે. એક તો 20% તો આપણું જે જીનેટિક મેકઅપ એટલે કે આપણા જનીન સૂત્રો, રંગસૂત્રો છે એના ઉપર છે. 10% છે એ સર્કમસ્ટન્સીસ, જીવનના ફલક પર અનેક પ્રસંગો બને એ વધતે ઓછે અંશે તે ટાઈમ પૂરતી એની છાપ છોડી જાય અને એ 10% અસર આખા જીવન પર કરે. 10% આપણું સ્વાસ્થ્ય અને 10% આપણી સંપત્તિ, આમ મળીને કુલ 50% આ રીતે બને. જ્યારે સાચા 50% જે મેઇન છે એ આપણી આધ્યાત્મિકતા, આપણી ધાર્મિકતા, આપણી નૈતિકતા, આપણા મૂલ્યો, આપણો વ્યવહાર અને વર્તન ઉપર આધાર રાખે છે. અને એ આપણે ચૂકી જવાથી આપણે બીજી બધી વસ્તુઓમાં પડ્યા રહીએ છીએ. અને મોટાભાગના લોકો તો પૈસાને જ સુખ માને છે અને એટલા માટે દુઃખી થાય છે. તમે જોશો તો જીન્સની વાત કરીએ તો કેટલાક લોકો જન્મથી એવા આનંદી હોય છે કે તમે ગમે એવા ડિસ્કોર્ડ પ્રસંગોમાં ખૂબ આનંદથી હેન્ડલ કરી શકતા હોય છે. કેટલીક તમે જુઓ તો આપણી જ્ઞાતિઓ છે, બ્રહ્મક્ષત્રિયો છે, પારસીઓ છે, કેટલાક આપણા જૈનો છે, કુટુંબ અમે જોયા કે એમના સંસ્કારો જ એવા હોય છે, એમનું જીન્સ જ એવા હોય છે કે તેઓ હંમેશા ખુશીમાં રહેતા હોય છે અને એવું એમના ઘરનું વાતાવરણ પણ હોય છે. એક આનંદની વાત એ પણ છે કે હવે તો આપણે એવું બનશે કે જીન્સ પણ બદલી શકીશું, જીન્સના એક્સપ્રેશન તો બદલી શકાય. એટલે ભલે તમારા જીન્સ ગમે તે હોય, પરંતુ જો તમે ધ્યાન કરો, સુંદર વિચારો કરો, સુંદર તમારા આચાર વિચારો હોય અને લોકો માટેનો ઉપયોગી કાર્યો કરો, તો તમારા જીન્સના એક્સપ્રેશન બદલાઈ જાય અને એ કારણથી તમે વધારે વધારે સુખી રહી શકો. એના પછીની વાત આવે છે સર્કમસ્ટન્સીસ. તો ભગવાન મહાવીરનું એક બહુ મહત્ત્વનું સૂત્ર છે, સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સંજોગો માણસના જીવન પર ટેમ્પરરી અસર જરૂર કરે છે, પરંતુ જેટલા સંજોગો આપણે વધારીએ, દાખલા તરીકે જેટલા આપણે વધારે વ્યક્તિઓને મળીએ, વધારે લોકોના સંબંધોમાં રહીએ, અથવા તો જે લોકો ને વધારે વધારે કમિટમેન્ટ કરવાની આદત છે, આજે આ 5 કામ કર્યા, કાલે આ 10 કામ કર્યા, ફલાણી જગ્યાએ દીકણી દોડાદોડ કરીએ, તો એ સિમ્પેથેટિક ડ્રાઈવ કહેવાય કે જેમાં ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડ પર આવી જાય. અને આ લોકો કદી અંતરતમ સાથે બેસી શકતા નથી, આત્મા સાથે સંવાદ કરી શકતા નથી, મન ઉપર કંટ્રોલ કરી શકતા નથી, અને એટલે દુઃખની પરંપરા સર્જાય છે. આ વાત થઈ સર્કમસ્ટન્સની. ત્રીજી વાત જે મેં કહી પૈસા,
પૈસા એ આપણા જીવનમાં કંઈક અંશે રોલ ભજવે છે, પૈસા જરૂરી છે એની ના નહીં, પરંતુ પૈસાથી આપણને સારી લાઈફસ્ટાઈલ મળે, આપણે છોકરાઓને એજ્યુકેશન આપી શકીએ, ખૂબ સગવડભર્યું જીવન પણ જીવી શકીએ, પરંતુ હદથી વધારે પૈસા જે મેળવવાની આજકાલ જે સ્ટાઇલ થઈ ગઈ છે એ તો દુઃખનું પરંપરા જ સર્જે છે. વધારે પૈસા માણસની મોરાલિટી નૈતિકતા લઈ લે છે, એની હેલ્થ બગાડે છે, અને સક્સેસ અને મનીના નશામાં લોકો રિલેશન્સ બગાડીને બેસે છે. માટે પૈસાનું મહત્ત્વ બહુ સમજી નાખવું, આપણી જરૂર પૂરતો પરિગ્રહ કરવો, એનાથી વધારે ન કરો એવું ધર્મ તો કહે જ છે, પણ વિજ્ઞાન પણ એવું કહે છે કે વધારે ને વધારે સંપત્તિ જે જે માણસ મેળવે એને ધીમે ધીમે દુઃખનું અનહેપીનેસ લેવલ વધતું જાય છે. હેલ્થ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે સૌએ આપણી સ્વાસ્થ્ય સાચવવું જોઈએ અને એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો જીન્સના 20% 10% સર્કમસ્ટન્સીસ, 10% મની અને 10% હેલ્થ, બાકીના 50% એ આપણે વાત થઈ એમ મોરાલિટી, એટીટ્યુડ, રિલિજન, સ્પિરિચ્યુઆલિટી પર આવે. હવે આપણે હેલ્થ ઉપર આપણે આ બધું સમજ્યા પછી આ બધાની કીઝ ડેવલપ કરીએ કે હાઉ ટુ ગેટ ધી હેપીનેસ. તો સૌથી પહેલું લેવલ છે ફિઝિકલ લેવલ, જે આપણે વાત થઈ કે ફિઝિકલ લેવલ પર હેલ્થ મેળવવી હોય તો તમારે હેલ્થના નિયમો પાળવા પડે. 5 મુખ્ય નિયમો છે. હવેથી મોટાભાગની વસ્તુમાં 5-5નો સેટ આવશે. હેલ્થ પહેલાંમાં પહેલું ડાયટ, બીજું પ્રોપર સ્લીપ લેવી, ત્રીજું લિક્વિડ્સ પ્રોપર લેવા, ચોથું એક્સક્રીશન, પેટ સાફ અને મળમૂત્રનો ત્યાગની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. ડૉક્ટર તરીકે હું આપને ચોક્કસ કહું કે એક્સક્રીટરી સિસ્ટમ વ્યવસ્થિત હોવી જોઈએ. અને 5મું એક્સરસાઇઝ. એક્સરસાઇઝ તમે શારીરિક, દોડો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, જીમ કરો, જે રીતે કરવી હોય, પણ સાથે સાથે યોગ અને પ્રાણાયામ જરૂર કરજો. આસન અને પ્રાણાયામ એ શરીર અને મન બંને માટે, કેળવણી માટે બહુ સારા છે. ડાયટની અંદર સાત્વિક ખોરાક લેવાનો અને બેલેન્સ ડાયટ જોઈએ. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને સૂકા મેવા વ્યવસ્થિત લેવા જોઈએ. અને સાથે સાથે ખોરાક ઉણોદરી વ્રતવાળું લેવું જોઈએ, એટલે કે આપણને જે ભૂખ હોય એનાથી 4 કોડિયા ઓછા ખાવા જોઈએ. અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ, ક્યારેક ક્યારેક એકાસણા બેસણા કરવા જોઈએ, જેનાથી શરીરની અંદર ડિટોક્સિફિકેશન થાય છે. આપણા શાસ્ત્રમાં જૈનોમાં તો કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં ખાવું અને બીજા દિવસે સૂર્યોદય પછી સાડપોરસી વખતે, એટલે લગભગ 14 કલાકનો ડિફરન્સ ડાયટ પર હોવો જોઈએ. રાત્રે જમીના પહેલાં અને સવારે જમવાની ભઠ્ઠી ચાલુ કરો એની વચ્ચે, અને એ જે છે 14 કલાક, તમને જાણીને આશ્ચર્ય થશે કે 2016 અને 2017ના જે નોબેલ પ્રાઇઝ છે એની અંદર આ બધી વસ્તુ આવી કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને સાથે 14 કલાકનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હેલ્થ માટે બહુ જરૂરી છે. વચ્ચે વચ્ચે એક દિવસ ન ખાવું એ પણ બહુ જરૂરી છે. અને એના જે જાપાનીઝ સંશોધકને નોબેલ પ્રાઇઝ મળ્યું ઓશિમાને, એ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની વાત ઉપર, કારણ કે એમ કરવાથી ડિટોક્સિફિકેશન થાય, કેન્સર સહિતના રોગો આપણે ક્યોર કરી શકીએ અથવા ઊભા જ ના થવા દઈ શકીએ. એ જ રીતે સર્કાડિયન રિધમ આપણી એવી છે કે તમે રાત્રિ ભોજન ન કરો અને વહેલા ખાઈ લો તો મેટાબોલિઝમ સુંદર રહે, તો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, બ્રેઇન એટેક જેવા રોગો ન થાય. એમ હેલ્થની દૃષ્ટિએ પણ આ આપણે સાચવા જેવું છે. મેડિટેરિયન ટાઈપનું ડાયટ લેવું જોઈએ. ઓલિવ ઓઇલ, લીફ અને જેને આપણે કહીએ કે રેઝિન્સ ટાઈપની વસ્તુઓ વધારે લેવી જોઈએ. આ થઈ હેલ્થની વાત. મેડિકલ શાસ્ત્ર પાસે પણ આનો ઉપાય છે હેપીનેસનો, હેલ્થ સુધારવાનો. માનસિક હેલ્થની રીતે જે દુઃખી હોય એ લોકોએ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું જોઈએ, કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, એક વાત. નંબર 2, તમે એને ડ્રગ્સ આપી શકો, એન્ઝાયટી ડિપ્રેશન હોય તો. નંબર 3, તમે એને કોઈક પ્રોસિજર જેમ કે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન વિથ પેરીએક્વિડેક્ટલ રિજિયનમાં નવા નવા સંશોધનો થયા કે જેને લીધે તમે અંદર સ્ટિમ્યુલેટ કરો તો તમને દુઃખની સંજ્ઞા ઓછી થાય અને બ્લિસની ફિલિંગ થાય.
વેપારીઓ હવે બજારમાં ગોડ હેલ્મેટ મૂકવા માંડ્યા છે, નેઝલ સ્પ્રે ઓક્સિટોસિન જેવા બન્યા કે જે તમને ટેમ્પરરી ફિલિંગ ઓફ હેપીનેસ લાગે. અને આ ઉપરાંત હવે તો જીન થેરેપી, જીન એડિટિંગ થેરેપી આવી રહી છે કે 10 વર્ષમાં એવું બનશે કે આપ મારા ક્લિનિક પર આવશો, હું આપનું બ્લડ તપાસીશ કમ્પ્યુટરમાં અને મને દેખાશે કે તમારામાં વીમેટ 2, 5-HTTLR, DRD2, DRD4 વગેરે જીન્સ પ્રમાણમાં ઓછા છે, તો તમારા શરીરમાં હું નેનો ટેકનોલોજી રોબોટ ટેકનોલોજીથી જીન્સનું એડિટિંગ કરી અને તમને બીજા દિવસે સ્વસ્થ કરીને મોકલું, તમે પાર્થી હેપી થઈ જશો. આ બધી એક વૈજ્ઞાનિક ફિક્શન જેવી વાતો લાગે છે, પરંતુ આજકાલ આ બધી ખૂબ ચર્ચામાં છે. એટલે આપણે હેલ્થની ટીપ જોઈ, એમાં એ પણ જોયું કે સ્લીપ પણ બરાબર લેવી જોઈએ. 7.5-8 કલાકની સ્લીપ બહુ જ જરૂરી છે. અત્યારે તો કોરોના કાળ છે, એમાં હેલ્થ સાચવવી બહુ જરૂરી છે. પૂરતી સ્લીપ લેવી, મન આનંદમાં રાખવું, કસરત કરવી, એ બધી ચર્ચા આપણે થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ લેવલ પર જઈએ, એ સોશિયલ લેવલ પર. હેપીનેસ કેળવવા માટે હેલ્થની વાત થઈ, મેડિકલની વાત થઈ, હવે સોશિયલ, એમાં એટિક્વેટની વાત આવે છે. તમે કોઈ પણ માણસને મળો તો એને આનંદથી સ્માઇલ આપો, એને ગ્રીટ કરો, નંબર 2, ગુડ મોર્નિંગ, જય જીનેન્દ્ર, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ, આઈ ટેક કેર ઓફ યુ, વગેરે વગેરે. એને એનામાં રસ લો, એની આંખોમાં આંખ પરોવી અને એની અંદર એની વાતોમાં રસ લો, એને ધ્યાનથી સાંભળો. આપણે હંમેશા આપણું બધું સંભળાવવા માટે આતુર હોય છે, એને બદલે સાંભળતા શીખો અને પ્રેમથી એના ખભે હાથ થાબડો. વૃદ્ધ માણસ હોય તેને રસ્તો ક્રોસ કરવા મદદ કરો. આ બધી સિમ્પલ મેનર્સ અને એટિક્વેટ છે. વડીલોને માન આપો, ઊભા થઈને પ્રણામ કરો અને એમને હાથ પકડીને બેસાડો. આવી નાની નાની એટિક્વેટથી માંડીને સુંદર જોરથી હસવું, સાચા દિલથી હસવું, આપણી ભૂલો પર હસવું, લોકોની ભૂલો પર નહીં, આપણી જાત પર હસવું, કહો સુધીર તે કેવી મૂર્ખામી કરી, અને એ રીતે જે હસવું. પણ આપણે હંમેશા એવી ટેવ છે કે લોકો પર હસીએ છીએ, એ ખોટી વાત છે, કદી એવું ન કરવું. સ્માઇલ કરો, લાફ્ટર કરો, અને સાથે સાથે જ્યાં આગળ કંઈક ન બોલવા જોઈએ ત્યાં સાયલન્સ શીખવી જોઈએ. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સાયલન્સના માસ્ટર હતા અને એનાથી ઘણા પ્રોબ્લેમ એવોઈડ થઈ શકે. સ્માઇલ સોલ્વ્સ મેની પ્રોબ્લેમ્સ, સાયલન્સ એવોઈડ સો મેની પ્રોબ્લેમ્સ. ઠીક છે, તો આ બધી થઈ એટિક્વેટની વાત. પછી સોશિયલમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે રિલેશનશીપની. 5 રિલેશનશીપ આપણે જીવનમાં જો જાળવી લઈએ, જે આપણા એટીટ્યૂડને વલણની અંદર આવેમાં, તો આપણે મોટું કામ થઈ ગયું, જીવન જીવવા જેવું થઈ જાય, નહીંતર જિંદગી બદતર થઈ જાય. કયા 5 રિલેશન? નંબર 1, રિલેશન વિથ ધી સ્પાઉસ, તમારા પતિ કે પત્ની, એની સાથે તમારું સુમેળભર્યું જીવન હોવું જોઈએ. નંબર 2, બાળકો સાથેનું રિલેશન. નંબર 3, ફાધર મધર અથવા ઇનલોસ સાથેનું રિલેશન. નંબર 4, ફ્રેન્ડ સાથેનું રિલેશન બેલેન્સ કરવું. અને નંબર 5, તમારા વર્ક પ્લેસ પર તમારા સિનિયર, તમારા કલીગ ને તમારા જુનિયર સાથે. આ 5 રિલેશન તમારી જિંદગીનો એક મોટી ફ્રેમ તૈયાર કરે છે. પુરુષોએ સ્ત્રીઓને સમજવી જોઈએ, એમને માન આપવું જોઈએ, એમને સ્વતંત્રતા આપવી જોઈએ, ફ્રીડમ એમને વેલિડેટ કરવી જોઈએ, એમની કેર લેવી જોઈએ. અને સ્ત્રીઓને જો આટલું આપી દો તો એ આપણા માટે આખી જાત પાથરી દેશે. પણ મોટે ભાગે આપણે સ્ત્રીઓનું અપમાન થતું જોઈએ છીએ અથવા એમને કોઈને કોઈ રીતે હર્ટ કરતા જોઈએ છીએ. દાળ ખારી થઈ ગઈ હોય તો ભોજનના ટેબલ પર લોકો જોરથી ચિલ્લાય છે કે મૂર્ખ, તને આટલી ખબર નથી પડતી. એને બદલે શાક કેટલું સુંદર થયું છે એની વાત કરવાની અને દાળ વિશે શબ્દ બોલવાનો નહીં. જ્યારે એ જમવા બેસશે ત્યારે એને ખબર પડશે કે આ થયું, છતાંય મારા પતિએ મારા વિશે કશું જ ના કીધું. એ એના માટે બહુ આનંદની વાત થશે અને એ તમારું જીવન આનંદભર્યું કરશે. મસ્તીમાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે સ્ત્રીઓ માટે આપણે આ બધું ફ્રીડમ આપીએ, એમને વેલિડેટ કરીએ, કેર કરીએ, રિસ્પેક્ટ કરીએ, તો એને બદલામાં પુરુષને શું જોઈએ? પુરુષો એમ જ કહેતા હોય કે લીવ મી એલોન, બસ મને મારી રીતે શાંતિ જીવવા દો. ખેર, એ તો ગમતની વાત હતી. બાળકો માટે શું કરવાનું? તો બાળકોને પૈસા અને વસ્તુ આપી દેવાથી કામ નહીં થાય. તમે એમને તમારો અમૂલ્ય સમય આપો, એમને કેળવણી આપો, એજ્યુકેશન ને કલ્ચર આપો, એમને આર્ટ શીખવાડો, ક્રિએટિવિટી શીખવાડો, તો એમને એ પગભર થશે અને એમને જીવનના મૂલ્યો સમજાશે. એને ધર્મ શીખવાડો.
માત પિતા માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે, એ જ રીતે આપણા ઇનલોઝ માટે, ફાધર ઇનલો મધર ઇનલો માટે એમને પ્રેમ સન્માન આદર આપો, એમની સાથે સમય આપો અને એમને જે જોઈએ પહોંચી આપો. આ બધું કરવાથી જે આનંદ એમને અને આપણને બંનેને મળે એની કલ્પના કરવી અઘરી છે. એ જ રીતે આપણે સાથે આપણા મિત્રો માટે સમય કાઢવો જોઈએ અને આપણે મિત્રો તો આપણી કુદરતે આપેલી મોટી ભેટ છે. આપણે બ્લડ રિલેશન ન હોવા છતાં એ લોકો આપણા માટે કેટલું કરતા હોય છે. અને એ જ ઉપરાંત આપણે વિશેષમાં જે આપણા વર્ક પ્લેસ પર જે વ્યક્તિઓ છે એની સાથે સુમેળભર્યું જીવન જીવવું જોઈએ. આ વાત થઈ એટિક્વેટની. હવે એટિક્વેટની અને રિલેશનશિપની વાત થઈ. આના પછીનું આગલું સ્ટેપ આવે છે, એ જીવનનું મહત્ત્વનું સ્ટેજ આવે છે કે આપણે જીવનની અંદર કેટલાક બેઝિક પ્રિન્સિપલ્સ છે, ફિલોસોફિકલ લોઝ છે, એ આપણે બરાબર સમજવા જોઈએ. એમાં એક કર્મનો સિદ્ધાંત બરાબર સમજવો જોઈએ કે આપણે જેવું કરશું એ જ આપણને મળશે, અને ભૂતકાળમાં કરેલા કર્મો પણ આપણે ખપાવવા જ પડે છે, અને એ જો નહીં સમજીએ તો આપણે જીવનમાં ગૂંચવાઈ જઈશું. એટલે કર્મનો સિદ્ધાંત બરાબર સમજવો, લો ઓફ એટ્રેક્શન બરાબર સમજવો કે જે આપણે પોઝિટિવ રહીશું તો આપણને પોઝિટિવ મળશે, આપણે જો નેગેટિવ રહીશું તો બધું નેગેટિવ જ થશે, એટલે એ ધ્યાન રાખવું. લો ઓફ ઇમ્પરમેનન્સ કે કોઈ વસ્તુ કોઈ સમય કાયમી નથી, જે ખરાબ સમય છે એ પણ જતો રહેશે, સારો સમય છે એ પણ જતો રહેશે, પણ ધર્મ કરો. તો મિત્રો, આપણે રિલેશનશિપ વિશે સમજ્યા, હવે પછી આપણે થોડી હોબીઝ ઉપર વાત કરશું. માણસે જીવનમાં કેટલીક હોબીઝ પાળવી જોઈએ. મ્યુઝિક શીખવું જોઈએ. મ્યુઝિક એ આત્માની હીલર કહેવાય છે. મ્યુઝિક ઇઝ ધ મેડિસિન ફોર ધ સોલ. એવી રીતે રીડિંગ એ લાઇબ્રેરી એ મનની હોસ્પિટલ છે એવું કહેવામાં આવે છે. એટલે મ્યુઝિક, રીડિંગ, ટ્રાવેલિંગ, ગ્રુમિંગ, ગાર્ડનિંગ, ડાન્સ, આર્ટ, કોઈ પણ એક જાતની હોબી એ માણસને પોતાનો કાયમનો મિત્ર બને છે. આ એક સમજવા જેવી વાત છે. ટાઈમ મેનેજમેન્ટ એ પણ જીવનનો બહુ મહત્ત્વનો ભાગ છે. આખી જીવનની ફલક જો આપણે બરાબર ગોઠવી હોય તો આજના દિવસમાં મારે શું કરવું છે, આ અઠવાડિયામાં મારે શું કરવું છે, આ મહિનામાં મારે શું કરવું છે, મારા આખા જીવનમાં મારે શું કરવું છે, એક સુંદર ડેશબોર્ડ પર એનું વ્યવસ્થિત અંકન કરવું જોઈએ અને સમય સમયે મૂલ્યાંકન કરીને એ બરાબર થાય છે કે નહીં જોવું જોઈએ. એ રીતે જીવનના 5 બેઝિક ફિલોસોફિક લોસ છે આપણે સમજવું જોઈએ. એક તો કર્મનો સિદ્ધાંત બરાબર સમજવો જોઈએ. બીજું લો ઓફ એટ્રેક્શન, જે વસ્તુ આપણે મનમાં ધારીએ અને એટ્રેક્ટ કરીએ એ જ આપણી સાથે બને છે. જો આપણે નેગેટિવ જ વિચારશું તો નેગેટિવ આપણી સાથે બનશે. જો મને આ રોગ થઈ જશે એવો ડર લાગશે તો એ ડર સાચો જ પડશે. માટે હંમેશા પોઝિટિવ વિચારો. એવી જ રીતે લો ઓફ ડેસ્ટિની સમજવી જોઈએ. કોઈ પણ માણસને એના સમયથી પહેલાં કે નસીબથી વધારે કદી મળતું નથી ને મળવાનું નથી, બરાબર છે? એટલે એ ધ્યાનમાં રાખવું. બીજું લો ઓફ ઇમ્પરમેનન્સ, તમે ક્યારે પણ કોઈ વસ્તુ કોઈ સમય ખરાબ હોય કે સારો લાંબો ટકતો નથી એ બરાબર સમજવું જોઈએ. અને કનેક્ટેડનેસ, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ એવરીથિંગ. જિંદગીમાં દરેક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ માણસને હું ખરાબ 2 શબ્દો કહું તો એ આખા વિશ્વમાં ફરીને જ ખરાબ શબ્દો મારી સાથે પાછા લાગવાના છે, ધ્યાન રાખવું જોઈએ. તો આ આખી બેઝિક ફિલોસોફી થઈ, જેની અંદર આપણે પહેલાં ફિઝિકલ પાર્ટ જોયો, સોશિયલ પાર્ટ જોયો, એમાં એટિક્વેટ જોયું, રિલેશનશિપ જોયું, હોબીઝ જોયું અને આ લોઝ ઓફ ફિલોસોફી જોયા. હવે આપણે મૂળ વાત પર આવીએ. આ બધી વાતો જે કરી એ બહારની વાતો છે. જેમ આપણે જોયું કે સાચું સુખ બહાર નથી, સુખ આત્માની અંદર છે. આપણે આપણી જાતને કેમ વાલ કરીએ તમે કદી વિચાર્યું? એનું કારણ એ છે કે આપણા આત્માની અંદર અનંત સુખ, અવ્યાબાધ સુખ પડેલું છે. અને એ સુખ જેમ પેલો કસ્તુરી મૃગ એને અંદર સુગંધ છે પણ આખી દુનિયામાં શોધ્યા કરે છે, એમ અંદર અવ્યાબાધ સુખ છે એ આપણને રિયલાઇઝ થતું નથી, એટલે આપણે દુનિયામાં શોધા કરીએ છીએ. અને એ સુખની જો આપણને જાણ થઈ જાય તો હા, આનંદ જ આનંદ છે. આ બહાર જે સુખ શોધવાની ખોટી વૃત્તિ છે, આપણો ખોટા સંસ્કારો છે, ખોટી કેળવણી છે, એમાંથી જો આપણે બહાર નીકળી જઈએ તો આપણું કામ થઈ જાય. તો આ માટે કેટલાક નિયમો સમજવા પડશે. અધ્યાત્મ એવું શીખવાડે છે કે જે બહારના ફિઝિકલ લો છે એ અને અંદરના આધ્યાત્મિક લોસ જુદા છે. સુખ એ અંદર પડેલું છે, બહારના લો એને કામ ના લાગે. મારે કોઈ વસ્તુ ખરીદવી હોય, જેમ કે ગાડી ખરીદવી હોય, તો મારે પૈસા ડિપોઝિટ કરવા પડે,
કે ગોલ્ડ ડિપોઝિટ કરું તો એની બદલામાં મને ગાડી મળે, એટલે મારે બહારની દુનિયા એક્સચેન્જની દુનિયા છે. જ્યારે અંદરની જે આધ્યાત્મિક દુનિયા છે જેમાં સુખ છે, શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, વિશ્વાસ છે, નૈતિકતા છે, આ દુનિયામાં તો કોઈ એક્સચેન્જ છે જ નહીં. મારે જો સુખ જોઈએ છે તો મારે સુખ આપવું પડે, જો હું દુઃખ આપું તો મને દુઃખ જ મળવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. મારે સન્માન જોઈએ તો મારે સન્માન જ આપવું પડે, મારે શાંતિ જોઈએ તો મારે શાંતિ જ આપવી પડે. આ ક્વોન્ટમ લોસ છે, પણ આ આપણને ખબર નથી. અને સુખ આપણે બહાર બજારમાં ને એમેઝોનમાં શોધીએ છીએ, જ્યારે સુખ અંદર છે અને એ જે આપો એ જ તમને મળે, એ પહેલો નિયમ છે. બીજો આધ્યાત્મનો નિયમ એવો છે કે તમે કોકને એક્સ ક્વોન્ટિટીમાં સુખ આપ્યું તો તમને 100x એવા ક્વોન્ટિટીમાં પાછું મળશે. તમે જે વસ્તુ આપશો, કોઈને નફરત આપી તો 100 ગણી કે 1000 ગણી નફરત તમારી પાસે પાછી આવશે. એટલે અહીંયા અંદરના જે ગુણો છે કે અંદરની જે વાતો છે એમાં મલ્ટિપ્લિકેશન થાય છે. આ બીજો અધ્યાત્મનો અગત્યનો રૂલ છે. અને ત્રીજો રૂલ છે કે હું તમને સુખ આપું તો એ જરૂરી નથી કે સુખ મને તમારી પાસેથી પાછું મળે, મને સુખ એક્સ વાય ઝેડ પાસેથી પાછું મળે, આ બાજુથી મળે, એમ કોર્નર બદલાઈ જાય છે. પણ આપણને ગૂંચવણ એમ થાય છે કે મેં ફલાણી વ્યક્તિ માટે આટલું બધું કર્યું ને એ મારા માટે કેમ સારું નથી કરતો, અને એના પછી વેર વાળીએ છીએ. એને બદલે આ રૂલ સમજીએ કે ભાઈ મેં એનું ભલું કર્યું, પણ એ ચેઇન આગળ ચાલવાની, કોઈક બીજું મારું સારું કરશે, હું ફરી કોઈકનું સારું કહીશ તો કોઈ ત્રીજો મારું સારું કરશે. આ જે નિયમ છે આધ્યાત્મિક, આ જો સમજમાં આવી જાય અને કર્મનો સિદ્ધાંત જો સમજવામાં આવે કે જેવું આપણે કરીશું એવું જ ફળ મળવાનું છે, તો આપણા ઘણી ગૂંચો ઉકળી જાય. આ સિદ્ધાંત સાથે આપણે હવે આગળ વધીએ કે હવે જે વાત આવે છે, આપણે 5 વર્ચ્યુસ કેળવવાની વાત છે. કયા 5 વર્ચ્યુસ છે? તો પહેલું છે એ આપણે પ્રશંસા કરવી, સાચા દિલથી કોઈ વ્યક્તિની પ્રશંસા કરવી, એના જેવી કોઈ મોટી મૂડી નથી. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ સદગુણો તો હોય છે, એ દરેક સદગુણોને હાઇલાઇટ કરી એની આગળ એક્સપ્રેસ કરો કે ભાઈ તમારું સ્મિત બહુ સુંદર છે, તમારી વાણી બહુ મધુર છે. માણસે વાણી કેવી વાપરવી જોઈએ? મધુર, સત્ય, પ્રિયકારી, આનંદ આપનારી, અને કોઈનું અહિત ન થાય, કોઈની હિંસા ના થાય એવી વાણી વાપરવી ભગવાને કહ્યું. આવી જેની પાસે એની વખાણ કરો તમે, એવી જ રીતે તમે આભાર માનતા શીખો. નાનામાં નાની વ્યક્તિ નાનામાં નાનું કોઈ કામ કરે તો એના સાચા દિલથી આભાર માનો. ગ્રેટિટ્યૂડ અને એપ્રિસિએશન આ બે સદગુણોને લીધે પણ ઘણા માણસો તરી ગયા છે. એના પછી આવે છે ક્ષમા. ક્ષમા એ બહુ મોટો ગુણ છે આપણા ધર્મમાં. તો 10 મૂલક ધર્મ જે કહ્યો છે એમાં પહેલી અધ્યાત્મની એન્ટ્રી જ ક્ષમાથી છે. જે માણસ ક્ષમા ના આપી શકે અને ક્રોધ કરે, વેર કરે, એ માણસને અધ્યાત્મમાં એન્ટ્રી જ નથી. સાચા દિલથી ક્ષમા આપો અને સાચા દિલથી ક્ષમા માગતા શીખો. જીવનના વ્યવહારો એટલા બધા કઠિન ને મુશ્કેલી ભર્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણાથી ભૂલો તો થઈ જ હોય. મનથી થઈ હોય, વચનથી થઈ હોય, કર્મથી થઈ હોય, તો એને સાચા દિલથી ક્ષમા માગી દેવી. એના માટે ક્ષમાપના દિન કે પર્યુષણ સુધી રાહ જોવાની જરૂર નથી. સવારની સવારને સાંજની સાંજે ક્ષમા માગી દેવી જોઈએ અને ક્ષમા આપી દેવી જોઈએ. અને બીજું એક્સેપ્ટન્સ. કેટલીક વસ્તુઓ આપણે જીવનમાં બદલી શકતા નથી, એ કર્મને લીધે કે આપણી ડેસ્ટિનીને લીધે, તો એનો આપણે સ્વીકાર કરવો જોઈએ, આનંદથી સ્વીકાર કરવો જોઈએ કે ભાઈ આ બરાબર છે, જે છે આ મારા માટે આ નિર્માયું છે. એ સ્વીકાર ભાવના પણ બહુ અગત્યની છે. અને 5મો ગુણ છે કમ્પેશન, કરુણા. જીવનના અંદર જે જે માણસો મળે, જે જે પશુ પંખીઓ જે પણ આપણને મળે, બધા ઉપર અનરાધાર કરુણા આપણે રાખવી જોઈએ. આ બધા જૈન ધર્મના અને તમામ ધર્મોના મૂળ ગુણો છે. જેના જીવનમાં પૂર્ણ કરુણા પ્રગટે અને પૂર્ણ સત્ય પ્રગટે, એને જીવનમાં કશું જ કરવાનું હોતું નથી, એવું આગમનું વાક્ય છે. કરુણા અને સત્ય આ બે જ સદગુણોના આધારે તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ શ્રેણી ચડી શકો છો. પણ એ કરુણા કેવી, કે અપાર અને સર્વજીવો પ્રત્યે એક સમાન કરુણા હોવી જોઈએ, જે ભગવાન મહાવીરમાં હતી, ઉપશમ ભાવ સાથેની હતી. અને એ જે ભગવાન મહાવીરની ક્ષમા છે એ બુદ્ધની કરુણા છે, ભગવાન મહાવીરની જે અહિંસા છે બુદ્ધની કરુણા છે, અને એ જ જીસસનો પ્રેમ છે. તો આ આપણે જીવનમાં કેળવવા જોઈએ. આ 5 વર્ચ્યુસ થઈ ગયા એટલે પછી આપણે આગળ વધીએ એ હવે માનસિક લેવલ ઉપર, મેન્ટલ પ્રોસેસીસ. તો મિત્રો, અધ્યાત્મ શું શીખવાડે છે કે ભાઈ અંદર તો બધું સુખ જ પડ્યું છે, તો દુઃખ આવ્યું ક્યાંથી?
તો અંદર શોધતા તપાસ કરતા મહાપુરુષને લાગ્યું કે દુઃખનું કારણ આપણા મનના વ્યાપારો છે. આપણું મન શું ધંધો કરે છે? સવાર સાંજ ક્ષણે ક્ષણે બદલાતા વિકારો, રાગો, દ્વેષ, વિચારો, ઈચ્છાઓ, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, દ્વંદ્વ, ગળીમામ ગળીમામ, અને મન જે ભવિષ્યકાળ અને ભૂતકાળમાં ફરિયાદ કરે છે, આ ક્ષણમાં વર્તમાનમાં રહેતું નથી, એ બધાની ઉપર આખી મનની ઘટમાળ ચાલ્યા કરે છે. મનનો આ વ્યાપાર જેનો ધંધો જ આ જેનો ખોરાક છે, અને એને લીધે આત્માની ઉપર અંદર રહેલું જે અવ્યાબાહ સુખ છે એને ઢંકાઈ જાય છે. મન આને લીધે એટલા બધા પ્રપંચો કર્યા કરે છે, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ, કે જેથી ક્ષણે ક્ષણે એ આપણને તકલીફો અને દુઃખમાં નાખે છે. આધ્યાત્મિક પુરુષો એમ કહે છે કે ભાઈ, તારું સુખ બહાર નથી, તારું સુખ અંદર છે, પણ સુખનું ઉપર ઢાંકણ આવી ગયું છે મનને લીધે, અને એને તું ખોલ અને એને એક પછી એક તું દૂર કર. તારા રાગ દ્વેષને તપાસ, તારા મોહને તપાસ. એટલે પહેલાં પહેલું આપણે રાગને અને દ્વેષને આપણે કંટ્રોલમાં કરવા જોઈએ. એટેચમેન્ટ જેવું કોઈ પાપ નથી, એના જેવી કોઈ મોટી સજા નથી. એટલે આપણે વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યે જરૂરથી વધારે એટેચમેન્ટ ન રાખવું જોઈએ. સંસારી પુરુષો છીએ, થોડો ઘણો રાગ તો હોય જ આપણને આપણી વસ્તુ આપણી વ્યક્તિઓ અને વસ્તુઓ પર, પરંતુ સમય જતાં ધીરે ધીરે સાધનાના રસ્તે આગળ વધતા આપણા રાગ દ્વેષ ઓછા થવા જોઈએ. આપણા વિચારો નંબર ટુ એટલી જ અગત્યનું છે. આપણું આખું જે માયાજાળ આપણે વિશ્વ આપણું પોતાનું જે ઊભું કરીએ છીએ આપણા વિચારોથી કરીએ છીએ. હું પોતે કોણ છું? મારો વિચાર. અને એ વિચાર એને જો એક એક વિચારને જો નાથવામાં આવે, એને પર કંટ્રોલ કરવામાં આવે, તો આપણે સુખી થઈ શકીએ. ભગવાન મહાવીરે કહ્યું કે જેટલો કર્મનો બંધ છે એ મનના વિચારથી થાય છે, શબ્દોથી થાય છે, અને શરીરના કર્મથી થાય છે. બધા જ કર્મબંધના કારણ છે. માટે વિચારો કોઈ ભાવનાત્મક કે એબસ્ટ્રેક્ટ છે એમ ના માનતા, એ કર્મના બંધનનું કારણ છે. અને અમે ન્યુરોલોજીસ્ટ તરીકે સ્પેક્ટ મશીનમાં અને fMRI મશીનમાં જોયું કે બ્રેનની અંદર ઉદ્ભવતો એક એક વિચાર, એક એક વિકાર, એક એક રાગ દ્વેષ, ઇમોશન, ક્રોધ, માન, બધા જ કોક ને કોક જગ્યાએ એ બ્રેનની અંદર લાઇટ અપ થાય છે. એ જગ્યાએ મેટાબોલિઝમ બદલાય છે, બ્લડ સર્ક્યુલેશન બદલાય છે. જેમ કે હિંસાનો વિચાર આવે તો લેફ્ટ ટેમ્પોરલ લોબમાં એની ગતિવિધિઓ બદલાય છે, બ્રેનના કેમિકલ્સ બદલાય છે, ન્યુરો સર્કિટ્સ બધી બદલાઈ જાય છે. એમ અલગ અલગ વિચારને વિકારો સાથે મગજની અંદર અને શરીરમાં પણ એના અસંખ્ય વિકારો અને અસરો થાય છે. જેમ કે ક્રોધ આવે તો આખા શરીરમાં તમે જુઓ તો એક્સાઇટમેન્ટ થાય, પલ્સ વધે, બ્લડ પ્રેશર વધે, શ્વાસોશ્વાસ વધી જાય. માટે એક એક ભાવનાઓ કે આવા વિકારો અને વિચારો પર આપણે કંટ્રોલ કરવો જોઈએ. ત્રીજી નંબર આપણી ઈચ્છાઓ. તૃષ્ણા એ દુઃખોનું મૂળ છે. તૃષ્ણા એ વસ્તુઓની તૃષ્ણા પણ ન કરવી, અને સાથે સાથે વ્યક્તિઓ પર પણ બહુ ઈચ્છા અપેક્ષાઓ ન રાખવી. મેં આનું ભલું કર્યું એટલે મારું એણે કરવું જ જોઈએ, કે આ મિત્રને માટે મેં આટલું બધું કર્યું, એણે મારું આમ કર્યું, એવા અપેક્ષાઓથી દૂર રહી. અને આપણે ખૂબ જ સમ લેવલ પર રહેવું જોઈએ, કારણ કે ઈચ્છા પણ દુઃખનું મોટું કારણ છે. ચોથા નંબરની અંદર અહંકાર, ક્રોધ અને માન આ બંને સાથે ચાલતા વસ્તુઓ છે. અને અહંકાર ઉપર ખૂબ કંટ્રોલ કરવો જોઈએ. અહંકાર એ સૌથી મોટી નરકની સીડી છે. અહંકારી વ્યક્તિ પાસે કોઈ માણસ જવા તૈયાર થતું નથી. અને અહંકારી કોઈની પાસે શીખવા પણ જતો નથી, અને ક્રોધી માણસ પાસે કોઈ વાત કરવા તૈયાર થતું નથી. માટે આ બધા શત્રુઓ છે, અને એ આપણા મનના લીધે ઊભા થાય છે, જે આપણા આત્માની અંદર રહેલા સુખનો સંપૂર્ણપણે વિનાશ કરે છે. માટે એનાથી દૂર રહેવું જોઈએ. પાંચ નંબરની અંદર આપણું એટીટ્યૂડ. કોઈ પણ પ્રસંગ કે ઘટના બને એની સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? વસ્તુ તો એની એ જ રહે છે. આપ તો જાણો છો, દાખલો ગ્લાસ અડધો ભરેલો હોય, કોઈને અડધો ભરેલો લાગે, કોઈને અડધો ખાલી લાગે, પરંતુ એ આપણા ઉપર છે કે આપણે કઈ રીતે વલણ કરીએ. આપણે આપણી વસ્તુઓ કે આજુબાજુની વ્યક્તિઓ બદલી શકતા નથી, આપણું ભવિષ્ય બદલી શકતા નથી, ભૂતકાળ બદલી શકતા નથી, પણ રોજે રોજ એક સ્ટ્રિંગ આપણા હાથમાં છે, એને આપણું વલણ.
માટે ફરીથી કહું તો રાગ દ્વેષ વિચાર ઈચ્છા અહંકાર અને વલણ આ પાંચ જે મનના મોટા પ્રોસેસ છે જે આપણા દુઃખનું કારણ છે એને આપણે કંટ્રોલ કરીએ અને રાગ દ્વેષમાંથી ઉત્પન્ન થતા આ બીજા કષાયોથી આપણે દૂર રહીએ એવું પરમાત્મા મહાવીરથી માંડીને ભગવાન બુદ્ધ રામ કૃષ્ણ બધાએ આપણને શીખવ્યું છે અને એ આપણે સાચાથી કરીએ તો મન ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ અને મનમાંથી અમન થઈ શકીએ અને જે વ્યક્તિ મનમાંથી અમન થતા શીખે એ ખરેખર જીવન જીતી જાય છે અને એ આપણે કરવાનું છે. તો પછી મેઇન વાત આવે છે ધર્મની. તો ધર્મ એટલે શું? વસ્તુ સહાવ ધર્મ, વસ્તુનો જે સ્વભાવ છે ધર્મ, પોતાનું જે નેચર છે, નેચરની પોતાની ગતિવિધિ છે એ ધર્મ છે. આપણે કોઈ નેચરને ડિસ્ટર્બ ના કરવી જોઈએ, કશામાં આપણે આપણી જાતે મેનિપ્યુલેશન ના કરવા જોઈએ, ભગવાનનો એવો નિર્દેશ છે. અને એ ધર્મ એટલે ધારણ કરે ધર્મ, જે આખા વિશ્વને જે ટકાવી રાખે જે ધર્મ છે, એ ધર્મના જે પાયા છે સત્ય અહિંસા અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ જેને યમ કહો અથવા તો આપણા અણુવ્રત કહો ગૃહસ્થો માટે અને જે મુનિ લોકો છે એમના માટે અને સંપૂર્ણપણે પાળવાના છે એટલે એને મહાવ્રત કહેવામાં આવે છે. આનું આપણે પાલન કરવું જોઈએ. આ જ વસ્તુ પાતંજલ યોગ સૂત્રમાં પાંચ યમ તરીકે કહેવામાં આવી છે અને એની સાથે પાંચ નિયમ પણ આપવામાં આવ્યા છે, શૌચ સ્વાધ્યાય તપ સંતોષ ઈશ્વર પ્રણિધાન. તો મિત્રો, જે અધ્યાત્મના માર્ગે ચાલવા માગે છે એમણે હવે મનના પ્રોસેસ પર કંટ્રોલ કર્યા પછી આવી રીતે વધારે ને વધારે અણુવ્રત ઉપર આગળ જવું જોઈએ. અને યોગની ભૂમિકા આવે, જે જૈનોમાં રત્નત્રય યોગ કહેવામાં આવે છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, રાઇટિયસ નોલેજ, રાઇટિયસ પર્સ્પેક્ટિવ એન્ડ રાઇટિયસ કેરેક્ટર, આ યોગની ભૂમિકા છે. હવે જે છેલ્લું એન્જિન છે અધ્યાત્મનું છે, જે આપણે જવું છે ક્યાં? આત્મા પાસે. આત્મામાં નર્યું સુખ છે. એની પહેલાં બધા એક પછી એક આપણે છોડતા ગયા, ફિઝિકલ સોશિયલ પછી એટિક્વેટ હોબીઝ આ તે બધું આપણે શીખતા ગયા, ફિલોસોફી શીખ્યા, વર્ચ્યુઝ પાંચ જોયા, પછી આપણે મનના પ્રોસેસ જોયા, યમ નિયમ શીખ્યા. હવે છેલ્લી વાત એ અધ્યાત્મને, અધ્યાત્મના છેલ્લા એન્જિન. દાખલા તરીકે આપણે સ્પેસમાં જવું છે તો છેલ્લું રોકેટ આપણને લઈ જાય એ સ્પેસમાં, અને એ રોકેટ એટલે એ આ જે યોગની વાત કરીએ, રત્નત્રયી યોગ, અને એમાં જે સાધનાના ઉપક્રમ બતાવ્યા છે એમાં હું સમજું છું એ પ્રમાણે પાંચ વાત ફરી કરી શકાય. પ્રાર્થના, બીજું સત્સંગ, ડિવોશન, જાપ વગેરે રિચ્યુઅલ્સ, ત્રીજા નંબરે આવે સ્વાધ્યાય, ચોથા નંબરે આવે તપ અને પાંચમા નંબરે આવે ધ્યાન. પ્રાર્થના એવી હોવી જોઈએ કે વિશ્વનું કલ્યાણ થાવ, પ્રાણી માત્રનું કલ્યાણ થાવ, સૌજન સુખી થાવ, કોઈને દુઃખ ન થાવ, બધા સ્વસ્થ રહો અને સૌનું ભદ્ર કલ્યાણ થાવ, એ પ્રાર્થના હોવી જોઈએ. પ્રાર્થના એવી ના હોય કે હે ભગવાન મને તું આટલું કરી આપીશ, હું તમને આમ ચડાવીશ કે ફલાણું કરી આપીશ, એ પ્રાર્થના નથી, એ વેપાર છે. આપણા ધર્મમાં વેપારની મનાઈ કરવામાં આવી છે. સાચી પ્રાર્થના તો ભગવાન પાસે જઈ હે તીર્થંકર દેવ, હે ભગવાન કૃષ્ણ, હે ભગવાન રામ, તારા જે સદગુણો છે એ મારામાં આવ અને એ લેવલનો હું થાઉં. હું તો ખૂબ પામર છું, મારા આટલા બધા દુર્ગુણો છું, પરંતુ હું તારો સેવક છું, તારા બતાવેલા રસ્તે હું ચાલીશ, એ પ્રાર્થના છે. અને સાથે વિશ્વનું કલ્યાણ થાવ, પ્રાણી માત્ર સુખી થાવ, એ પ્રાર્થના છે. સત્સંગ જાપ અને ભક્તિ કરવાથી શું થાય છે કે મન જે આમ તેમ ડામાડોળ થતું હોય પાછું ઠેકાણે આવી જાય, એટલે એને એક જાતની વ્યવસ્થા કરવામાં આવી છે કે હલીચાલીને જે કંઈ બધા લોકોના સંસર્ગમાં આવીને આપણે જે ડિસ્ટર્બ થઈ ગયા પાછા ગોઠવવા માટેની પ્રક્રિયા ભક્તિ સત્સંગ અને જાપ વગેરે છે. પછી આવે છે સ્વાધ્યાયની વાત. સ્વાધ્યાય એટલે તો અત્યંતમાં અત્યંત ઉમદામાં ઉમદા કહેવામાં આવેલી પ્રવૃત્તિ છે. શાસ્ત્રોનો અધ્યયન કરવું, સવાર સાંજ અડધો અડધો કલાક કે કલાક વાંચવું, એનું પૃચ્છના વાંચન કરવું, પૃચ્છના કરવી, પરિવર્તના કરવી, અનુપ્રેક્ષા કરવી અને ધર્મકથા કરવી, એ રીતે સ્વાધ્યાય કરો, ફરી ફરીને વાંચન અને મનન કરવું, એ સ્વાધ્યાય બહુ જ જરૂરી છે.
અને સારામાં સારા શ્રેષ્ઠ ગ્રંથો વાંચો. જૈનો હોય તો પ્રશમરતિ, જ્ઞાનસાર, તત્વાર સૂત્ર, સમયસાર વગેરે ગ્રંથો વાંચે. વૈષ્ણવ હોય તો ગીતા વાંચે. એમ દરેક ધર્મના પોતાના વેદ ઉપનિષદ ગ્રંથો વાંચે અને પોતાને સ્વાધ્યાય કેળવવો જોઈએ. તપ એ બહુ અગત્યની વાત છે. જૈન ધર્મમાં તપનું બહુ જ મહત્ત્વ છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર તપ કહેવામાં આવે છે. તપથી કર્મોનો નાશ થાય છે, કર્મ નિર્જરા થાય છે અને આત્માનું એટલું બધું કલ્યાણ થાય છે. બાહ્ય તપ એ શરીર સંબંધી વસ્તુઓ છે મોટાભાગની, જેમાં ઉણોદરી એટલે ઓછું ખાવું, સંથારો લેવો, અનશન કરવું વગેરે, કાયા ક્લેશ, રસ ત્યાગ, સંલિનતા, આ બધા જે છે બાહ્ય તપ છે. પણ બાહ્ય તપની ભૂમિકા એટલા માટે છે કે જેથી તમે આંતરિક તપ, આધ્યાત્મિક અંદરના તપો તમે કરી શકો. અને એ છે એ વિનય, વ્યાવચ, પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન. અને આ તપ દ્વારા તમે તમારા આત્માને ઉન્નતિના માર્ગે લઈ જઈ શકો. અને એક એક તપ પર એટલું બોલીએ, જેટલું બોલીએ એટલું ઓછું છે. વિનય એ શ્રેષ્ઠ ગુણ છે. સ્વાધ્યાયની વાત આપણે થઈ ગઈ. પ્રાયશ્ચિત એટલે કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો ગુરુ પાસે કે વડીલ પાસે એની વાત કરી લેવી, એને ક્ષમા માગી લેવી અને એના માટે જે આલોચના આપે એ લેવી. અને વ્યા વચ્ચે એટલે ગુરુઓની, વડીલોની, બીમારોની, ગ્લાન લોકોની સેવા કરવી, શુશ્રૂષા કરવી, અમે ચાલીને એમના માટે કંઈક સારું કરવું, યથાશક્તિ કરવું. અથવા તો જ્યાં દાનનો મહિમા છે ત્યાં તમે અભયદાન આપો, વસ્ત્રદાન આપો, જ્ઞાનદાન આપો, ભોજનદાન આપો અને જરૂર પડે તો થોડા સુપાત્રને પૈસા આપો. આ બધા દાન કરવાની વાત છે. ખેર, કાયોત્સર્ગ એટલે કાયાની અંદરની માયા મમતા હટાવીને એને ઉત્સર્ગ કરીને એક સ્થાનમાં રહેવું, એને કાયોત્સર્ગ નામનું તપ કહ્યું છે. પણ સૌથી અંતિમ જે ચરમ છે એ ધ્યાન છે. અને ધ્યાન એ તમામ ધર્મોનો અંતિમ કહી શકાય એવું સ્ટેશન છે. કારણ કે ત્યાર પછી સમાધિની ભૂમિકા આવે છે, કેવળ જ્ઞાનની ભૂમિકા આવે છે, બુદ્ધત્વની ભૂમિકા આવે છે. માટે દરેક જણે ધ્યાન કરવું જોઈએ, ધ્યાન શીખવું જોઈએ. ધ્યાન અનેક રીતે થઈ શકે. કેટલાક લોકો ઓબ્જેક્ટ મેડિટેશન કરતા હોય છે, કેટલાક સાઉન્ડ મેડિટેશન એટલે અવાજનું, જેમ કે ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ અથવા નમોરિયંતરામનો જાપ કરવો. માનસિક જાપ બી કરી શકાય. કેટલાક લોકો સાઉન્ડ સાંભળતા હોય છે. ઓબ્જેક્ટ મેડિટેશન એટલે તમે જ્યોતિ ઉપર કે ગુરુની મૂર્તિ ઉપર કે ભગવાનની મૂર્તિ ઉપર તમે ધ્યાન કરી શકો. એવો વિચાર ઉપરનું ધ્યાન પણ હોય છે, સંવેદના ઉપરનું ધ્યાન હોય છે, વિપશ્યના આવે, પ્રેક્ષા ધ્યાન આવે. આપણા જૈનોમાં ગ્રંથિભેદની વાત છે. પણ ગ્રંથો જૈનોમાં એક ક્વોલિટેટિવ મેડિટેશન બહુ મહત્ત્વની વાત છે. અને એ છે એ તમારા શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાનની વાત. તમારા વિચારો ધર્મ પ્રત્યે અને શુક્લ હતા એટલે પરમ નિર્વાણ પ્રત્યેના જે આખા ઉપાયો બતાવવામાં આવ્યા છે એના ઉપર વિચાર કરો. એ પ્રકારના કરવા જોઈએ. આપણે કરતા હોઈએ છીએ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. એટલે વસ્તુ ગુમાવે એના માટે રોદણા રડીએ છીએ અને કાં તો કોકના પર વેર લેવાના રૌદ્ર ધ્યાન કરીએ છીએ. એને બંધ કરી અને શુક્લ ધ્યાનને એના પર ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ આખી જે પ્રક્રિયા છે જેનાથી મનના મેલો દૂર થાય છે, આપણા મન જે દુઃખના કારણો મનમાંથી છે એ આપણે દૂર કરવાના ઉપાયો બધા સૂચવ્યા. અને એમાં સ્વાધ્યાયથી માંડીને જે આ તપ છે અને જે સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસ છે એ ખૂબ મહત્ત્વના છે. ધ્યાન એ અંદર જોવાની વૃત્તિ છે. અંદર જોવાથી આ બધો કચરો અને મેલ દેખાય અને એ જ નીકાળી કાઢીએ અને એના માટે તપ અને સાધના કરીએ તો આપણે ખરેખર મોક્ષગામી થઈ શકીએ. આપણો પોતાનું જીવન સુખમય થાય, દુઃખ આવવાની કોઈ ઘટના જ ના રહે. કારણ કે આપણે બધું જ સમજી ચૂક્યા છીએ અને આખો જે આપણે પ્રોસેસ જોયો પહેલેથી છેલ્લે સુધી, એમાં હેલ્થ રાખવી, હોબીસ કેળવવી, એટિક્વેટ કેળવવી, રિલેશન્સ કેવી રીતે મેન્ટેન કરવા, એ ઉપરાંત 5 ફિલોસોફિકલ લોઝ સમજ્યા, 5 આપણે વર્ચ્યુઝ શીખ્યા, પછી સ્પિરિચ્યુઅલ સિક્રેટ લોઝ શીખ્યા 3 પ્રકારના, પછી મેન્ટલ પ્રોસેસ એટલે એટેચમેન્ટ, રાગ દ્વેષ, વિચાર ઈચ્છા અને અહંકાર અને વલણ પર કેવી રીતે કંટ્રોલ કરો એ સમજ્યા, પછી આપણે યમ નિયમ સમજ્યા અને છેલ્લે આખી જે ભૂમિકા
આપણે સમજ્યા એ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસની એ આપણે સમજાય. એટલે આ બધા રસ્તે જઈએ તો ક્રમશઃ આપણો ખૂબ ખૂબ વિકાસ થાય અને સાચું સુખ પ્રાપ્ત થાય. પછી આપણને બહાર સુખ શોધવું નહીં પડે, વસ્તુઓમાં વ્યક્તિઓમાં સુખ શોધવું નહીં પડે. અને આ બધાને જો મૂળ સાર જો હું કહી દઉં તો આટલી વસ્તુ ધ્યાન રાખજો કે સ્ટોપ કમ્પેરિંગ, સ્ટોપ એક્સપેક્ટિંગ એન્ડ સ્ટોપ ક્રિટિસાઇઝિંગ, સ્ટાર્ટ શેરિંગ, સ્ટાર્ટ હેલ્પિંગ, સ્ટાર્ટ લવિંગ, ગીવ એન્ડ ફરગીવ, કાઉન્ટ બ્લેસિંગ્સ એન્ડ એન્જોય એવરી મોમેન્ટ ઓફ લાઈફ. હોબીઝ કેળવો, એટિક્વેટ શીખો, હેલ્થ સાચવો, મ્યુઝિક છે, રીડિંગ છે કે ટ્રાવેલિંગ એવી કોઈ હોબી શીખો, આર્ટ શીખો, સંબંધો જાળવો, લોકોને એપ્રિસિએટ કરો, પ્રેઝ કરો, ફરગીવ કરો, પરિસ્થિતિને આપણે એક્સેપ્ટ કરતા શીખો, કમ્પેશન એટલે કરુણા કેળવો, અને આપણા વિચાર, વૃત્તિ, ઈચ્છા, અહંકાર પર આપણે કંટ્રોલ કરવો જોઈએ. 5 પ્રકારના યમ અને 5 નિયમો પાળવા જોઈએ અને સ્વાધ્યાયથી માંડીને પ્રાર્થના અને ધ્યાન અને કાયસ્થક બરાબર શીખવા જોઈએ. તો મિત્રો આપણે જીવનમાં પૂરું સુખ મળે. અહીંયા જમણો મગજ એ આપણું ક્રિએટિવ મગજ છે, એમાં આપણે સુંદર પોઝિટિવ થોટ રાખીએ. ડાબા મગજમાં આપણું મેથેમેટિક બ્રેન છે, જેમાં આપણે સુંદર સર્જન કરીએ. આંખોમાં કરુણા રાખીએ, કાનથી વધારે સાંભળીએ, મોઢાથી ઓછું બોલીએ, મધુર બોલીએ, સત્ય બોલીએ અને હૃદય પવિત્ર રાખીએ. એક્સરસાઇઝ કરીએ, પેટમાં ઓછું જમીએ, વેળાસર જમીએ, 14 કલાક ભૂખ્યા રહીએ અને સાત્વિક ખોરાક ખાઈએ, વેજીટેરિયન ખોરાક ખાઈએ, યોગ કરીએ, કસરત કરીએ, શરીરને ચુસ્ત રાખીએ અને આપણી વૃત્તિઓ પર કંટ્રોલ રાખીએ, આપણા મનના પ્રોસેસ પર કંટ્રોલ રાખીએ અને પ્રાર્થના ધ્યાન કરીએ તો આપણને સુખનો રાજમાર્ગ મળી જાય. સુખનું સરનામું આ જ છે, સુખ બહાર નથી, પિનકોડ ઇઝ 0000. સુખ અંદર છે અને એનું સરનામું છે 1 સ્પિરિચ્યુઅલ મેન્શન, ચેરિટી ચોક, રિલિજિયસ સ્ટેશન, પિનકોડ 0000. આ એડ્રેસ પર તમને સુખ મળી જશે અને ત્યાં આગળ તમે પોતાના આત્મા સાથે બેસતા શીખો. આપણે બધાએ શીખીએ, આપણા જીવનને આપણે મંગળમય કરીએ એ જ ભાવના. સૌ સુખી થાઓ, સર્વદા સૌ સુખી થાઓ, બધાનું કલ્યાણ થાઓ, મંગળ થાઓ, ભદ્ર થાઓ. પર્યુષણના પરમ દિવસે સૌને મોક્ષનો માર્ગનો પ્રાપ્તિ થાય, સૌનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના. જય જિનેન્દ્ર.